विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमःइदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहा योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमःइदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमःइदं मूर्तये ॐ सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै अथ षोडशोऽध्यायः श्रीभगवानुवाच इक्विस्मो श्लोक कैर्लिङ्गैस्त्रीङ्गुणानीतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रिगुणानति वर्तते श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि कांक्षति हेलो अर्जुन प्रश्न है तो भूलमा भगवान उवाच के वही अर्जुन उवाच એટલે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જેમ પૂછેલા અર્જુને એવી જ રીતે અહીંયા પણ એ પ્રશ્ન કરે છે ગુણાતીત એટલે એ જ જ્ઞાની પુરુષ જે છે જે આત્માને આવી રીતે નિર્ગુણ જાણે છે એ આ રીતે પ્રશ્ન કરે છે કઈ લિંગ હિ ત્રિન ગુણાનેતા કયા લિંગ દ્વારા કયા ચિહ્નો દ્વારા હવે એતાન આ જે જ્ઞાની પુરુષ છે એ अर्थात कई क्या क्या लिंग है जेना द्वारा अपने आ ज्ञानी पुरुष गुणातीत है जाणी शकीए किमाचार एनो आचार आचरण केवू है बीजू कहे एतान त्रीन गुणान अतिवर्तते कथम आ कई रीते त्रण गुणों में मुक्त बनी गयो त्रण गुणों कार्य है एम के मुक्त बनी गयो ए बधा प्रश्न कर અને એની અંદર તમે ભાષ્યકાર કહે છે વાસ્તવમાં કે એમાં ખરેખર તો ત્યાં જો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જુઓ ને તમે તો એની અંદર કયું એ કેવી રીતે બેસે છે કે નહીં એવો પ્રશ્ન કરેલો ત્યાં સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવ કિમાસીત વ્રજેત કિમાસીત કેવી રીતે બેસે છે કે નથી બેસતો વ્રજેત કિમ કેવી રીતે ચાલે છે અથવા ચાલે છે કે કેમ અને એની ભાષા કઈ છે કેમ કે મતલબ શું બોલે છે કે નથી બોલતો અને કેવી રીતે બોલે છે શું બોલે છે વગેરે આવા પ્રશ્નો કરેલા
અને અહીંયા જુદી રીતે કહે છે, એ પ્રશ્ન કરે છે હાઉ, કેવી રીતે વાસ્તવમાં ત્રણેય ગુણોની અસરમાંથી મુક્ત થાય છે, અથવા એનો કોઈ ઉપાય છે કે કેમ. એટલે આમ ત્રણ પ્રશ્નો દેખાય છે એની અંદર, કેવી રીતે ત્રણ ગુણોમાંથી મુક્ત થાય છે, એનું આચરણ કેવું છે, અને અર્થાત અને વાસ્તવમાં એને એ ત્રણ એ ગુણોમાંથી મુક્ત બનેલો છે એને જાણવો કેવી રીતે, આ ત્રણ પ્રશ્નો છે. આ ગુણાતીત વ્યક્તિને જાણવો કેવી રીતે, આમ ત્રણ પ્રશ્નો છે, પણ ભાષ્યકારે એને બેમાં જ બે પ્રશ્નોમાં કન્વર્ટ કરી દે છે. એમ એક ભાષ્યકાર કહી રહ્યા છે કે વાસ્તવમાં કયા લિંગ દ્વારા, કયા ચિહ્ન દ્વારા ખબર પડે કયા ગુણાતીત છે વગેરે. અને એ જે છે, અને બીજો પ્રશ્ન જે છે કિમાચાર, એ પણ એના સંદર્ભમાં જ છે, અથવા તેનું આચરણ કેવું છે તે, અને કયા લિંગ દ્વારા કયા ચિહ્નો દ્વારા એ મુક્ત બનેલો છે આ ત્રણેય ગુણોમાંથી, એ વાસ્તવમાં એક જ પ્રશ્ન કહેવાય. એક અને બીજો જે પ્રશ્ન છે કે આ ગુણામાંથી અતીત થવા માટેનું સાધન કયું છે, એ બીજો પ્રશ્ન છે. પેલો બે ફક્ત ગુણાતીતના સંદર્ભમાં જ છે, એનું આચરણ કેવું છે, કયા ચિહ્ન દ્વારા એને ઓળખી શકીએ વગેરે વગેરે. પછી 22મા શ્લોકમાં ભગવાન એનો ઉત્તર આપે છે. ભગવાનજી કરે છે વાસ્તવમાં એ પહેલો પ્રશ્ન જે છે એનો જ ઉત્તર આપે છે, અને એ અહીંયા કહ્યું કે આ રીતે વાસ્તવમાં અર્થાત કયા લિંગ દ્વારા કયા ચિહ્નો દ્વારા એને ઓળખી શકાય વગેરે એ બધું જે કે છે એ વસ્તુની એ ઉત્તર અહીંયા આપી રહ્યા છે. એનો પ્રકાશન છે, પ્રવૃત્તિન છે. પ્રકાશ, પ્રકાશ એટલે સત્વ, અને સત્વ એટલે અહીંયા સાવધાની પણ ગણી શકો, પ્રસન્નતા ગણી શકો વગેરે વગેરે. પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે વાસ્તવમાં ઈચ્છા વગેરેમાંથી જે પ્રવૃત્તિ જન્મે એ પ્રવૃત્તિની વાત છે, અને એ સ્વાભાવિક રીતે રજોગુણનું કાર્ય છે. અને મોહ, મોહ એટલે તમે જાણો છો, મોહ એટલે વસ્તુ હોય એક પ્રકારની એને અન્ય રૂપે જાણવી, અને એમાં બીજું બધું આપણે ગણી જ લેવાનું હોય, કારણ કે તમોગુણના કાર્યના સંદર્ભમાં કહે છે. એટલે આપણા મનની અંદર આળસ, પ્રમાદ, પછી કોઈના મતલબ આમ સામાન્ય રીતે અન્ય જીવો પ્રત્યેની સંવેદનશીલતાનો અભાવ, એવું પણ ગણી શકો. અને વાસ્તવમાં આ જ્યારે આ બધા આ મતલબ આ પ્રકારના કાર્ય મનની અંદર ઉત્પન્ન થાય છે, તો ન દ્વેષ્ટી, મનમાં સત્વગુણનું કાર્ય ઉત્પન્ન થાય કે રજોગુણનું કાર્ય ઉત્પન્ન થાય કે તમોગુણનું કાર્ય ઉત્પન્ન થાય, તો વાસ્તવ ખાસ તો રજોગુણનું અને તમોગુણનું કાર્ય ઉત્પન્ન થાય તો એનો દ્વેષ કરતો નથી. આપણે સામાન્ય રીતે અજ્ઞાની વ્યક્તિ તો પોતાના મન આવી રીતે પ્રમાદ ઉત્પન્ન થયો હોય ને એની ઈચ્છા હોય કે ન રહેવો મનમાં પ્રમાદ, અસાવધાની ન હોવી જોઈએ, નિદ્રા જેવું અર્થ મતલબ એકદમ ડલનેસ હોય મનની અંદર, મંદતા દેખાય વગેરે, તો એને એમ થાય કે આમ જતું રહેતો સારું, દ્વેષ થાય આવું મનમાં ઉત્પન્ન થાય તો. જ્યારે જ્ઞાની પુરુષને આવું થતું નથી, દ્વેષ ઉત્પન્ન થતો નથી. ન નિવૃત્તાની કાંક્ષતી, અર્થાત એ અને જ્યારે એ જતા રહે તો એમને ઈચ્છતો પણ નથી કે પાછા આવે, અર્થાત એ એવું નથી ઈચ્છતો કે એ જતા રહે, દ્વેષે નથી કરતો, અને કદાચ જતા રહ્યા તો એ પાછા આવે એવું પણ ઈચ્છતો નથી, એમ કહેવાનો આશય છે. કારણ કે જાણે છે કે આ ત્રણે આ પ્રકારનું જે બધું મનમાં ઉત્પન્ન થાય છે, આ બધી વસ્તુઓ જે કઈ મનમાં પ્રસન્નતા ઉત્પન્ન થવી, જ્ઞાનની વૃત્તિ ઉત્પન્ન થવી, અને એ સિવાય સાવધાની હોવી, અથવા તો ઈચ્છામાંથી જન્મેલી પ્રવૃત્તિ વગેરે હોય, અથવા આ પ્રકારની નિદ્રા, આળસ કે અસાવધાની વગેરે, આ બધી અનેક વિવિધતા, આ બધા મનના જે ભાવો છે એ બધા ગુણોનું કાર્ય છે એવું એને ખબર છે. અને માટે એ અર્થાત હું આત્મા જે નિર્ગુણ છું એ તો આ સર્વનો સાક્ષી છું, માટે મારે એની સાથે કોઈ સંબંધ નથી, એવું એ જાણે છે. અર્થાત મનની અંદર ગૂંચવણ હોય, ડલનેસ હોય, તો એ જાણે છે કે આ તમોગુણનું જ કાર્ય છે. તમોગુણ અત્યારે પ્રવૃત્ત થયો છે અને એના આધારે પોતાનો વિષયનો કોઈ નિર્ણય કરતો નથી. અર્થાત સ્વાભાવિક છે કે આમ તો મન છે એ સત્વગુણમાંથી, પંચમહાભૂતોના સત્વગુણમાંથી બનેલું છે, પરંતુ છતાંય વાસ્તવમાં આ સત્વગુણનું
પણ મલિન સત્વ હોવાને કારણે બીજા ગુણો પણ અભિવ્યક્ત થવાના જ છે, અને એટલે કર્મને અનુસાર તમોગુણનો કાર્યની અભિવ્યક્તિ, તમોગુણ અભિવ્યક્ત થાય એટલે તમોગુણ તો સીધો નહીં પણ તમોગુણનું કાર્ય મનમાં વિવિધ વૃત્તિઓ આ પ્રકારની અસંવેદનશીલતા વગેરે જે મેં કહ્યું પ્રકારે, એટલે એ જ્યારે મનમાં ઉત્પન્ન થતું હોય તો એને સ્પષ્ટપણે જાણે છે કે આ તમોગુણની અત્યારે તમોગુણની પ્રધાનતા છે. એવીને એવી રીતે જ્યારે મન અત્યંત ચંચળ બનેલું હોય અને પ્રવૃત્તિ માટે એ મનમાં ખૂબ ઈચ્છા થાય, કાર્યશીલતા માટેની ખૂબ ઈચ્છા થાય, તો એ જાણે છે કે અત્યારે આ રજોગુણ ઉત્પન્ન થયો છે, અને મનમાં સુખ સુખ વગેરે ઉત્પન્ન થાય, જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય, જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થાય, તો એ જાણે છે કે આ સત્વગુણ એના માટે જવાબદાર છે અને પોતે એનાથી બંધાતો નથી, અર્થાત એની એના તરફ આકર્ષિત એ થતો નથી, અને અથવા તો રજોગુણ તમોગુણના કાર્ય ઉત્પન્ન થયા તો એનાથી દૂર જવાનો પણ પ્રયત્ન કરતો નથી, કારણ કે એ જાણે છે કે આ જે કંઈ મનના ભાવો વિવિધ ઉત્પન્ન થયેલા છે બધા ગુણોનું કાર્ય છે. સંપ્રવૃત્તાની જીવિત એ જીવન જેમ જેમ ઉત્પન્ન થાય તેમ તેમ એ પોતાની જાતને એને આધારે પોતાના વિશે નિર્ણય કરતો નથી, કારણ કે પોતાનો એમાં સમાવેશ કરતો નથી. આપણે અજ્ઞાની વ્યક્તિઓ તો હંમેશા પોતાનો સમાવેશ કરી દે સીધું, મનની અંદર અસાવધાની આવી તો કે હું અસાવધાન છું એમ જ કે સીધું. મનમાં આવી રીતે પ્રસન્નતા ઉત્પન્ન થાય સત્વગુણને કારણે તો કે હું પ્રસન્ન છું, અર્થાત પોતાનો એની અંદર સમાવેશ કરી દે. જ્યારે અજ્ઞાની પુરુષ છે પોતાનો સમાવેશ કરતો નથી, એ જાણે છે કે મન તો આ ગુણોને અધીન જ છે અને માટે એ ક્યારેક આવી રીતે ડલ પણ બની જશે અથવા ક્યારેક આ રીતે એકદમ સ્પષ્ટતા પણ આવશે ક્યારેક આ રીતે, એટલે અથવા બીજું પણ કે જ્ઞાની પુરુષને આ રીતે બગાસું આવે દાખલા તરીકે, તો એને એવું ન થાય કે વાસ્તવમાં એ હું આ સચ્ચિદાનંદ મારું જે સ્વરૂપ છે એમાંથી હું ચ્યુત થઈ ગયો, આવો એને વિચાર ના આવે ક્યારેક. એ જ્યારે બગાસું આવે તો કે અત્યારે બગાસું છે એમ કે આપણને તો બગાસ હોય તો એમ થાય કે હવે મને ઊંઘ ચડી છે અથવા મારામાં આળસ આવી છે, મારામાં તમોગુણ ઉત્પન્ન થયો છે એમ કરીને મારી સાથે આત્મા સાથે આપણે જોડી દઈએ, જ્યારે વાસ્તવમાં એ રીતે જોડતો નથી. બસ આટલું જ કે મન બગાસું આવે ને તો ક્યારેક બગાસું આવે છે એમ ને કે મને બગાસું આવ્યું વગેરે. મનમાં અસાવધાની હોય તો વાસ્તવની અંદર કે એ ક્યારે એમ ના કે હું અસાવધાન છું એમ કે અત્યારે અસાવધાની છે કે એટલે કે એટલે હું તમને તમારી સાથે વાતચીતમાં આવું ને કે અત્યારે આવી રીતે આવી સ્થિતિ છે મનની, એવું બધું કે બોલે નહીં, એ કદાચ બોલવામાં તો એ રીતે જ બોલે કે હું આ જુઓ ને અત્યારે મને ઊંઘ ચડી છે ફલાણું છે કે ટીકો બોલે એ રીતે, પણ એને મનમાં સ્પષ્ટ હોય બિલકુલ કે અત્યારે આ પ્રકારની સ્થિતિ છે મનની, બસ એમ હું મારી સ્થિતિ છે એવું એ ક્યારેય નથી. અને એ રીતે મનમાં બી પ્રકાશ એટલે આ પ્રકારે જ્ઞાનની ઈચ્છા કે એવી સ્પષ્ટ વસ્તુને સ્પષ્ટ રીતે સમજી જવાય. કોઈ કહે ત્યારે આપણે વસ્તુને જો સ્પષ્ટ રીતે સમજી જતા હોઈએ તો એ સત્વગુણનું કાર્ય છે. એવું કદાચ હોય તો પણ એ કે અત્યારે આ રીતે મન સ્પષ્ટ થયું છે, મનમાં અત્યંત અજંપો ઉત્પન્ન થાય તો કે મન અજંપાગ્રસ્ત એવું એને મનની અંદર બહુ સ્પષ્ટ હોય, અને માટે એ જાણે છે કે આ બધા જે મનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવા અમુક ભાવ તો મનમાં સમસ્યારૂપ જ છે, એટલે એ આ બધા મનના ભાવોથી અથવા એ ગુણોના કાર્યથી પોતે અતીત વાસ્તવમાં સાક્ષી હોવાને કારણે આત્મા સચ્ચિદાનંદ રૂપે જાણતો હોવાને કારણે એને માટે કોઈ સમસ્યા રહેતી જ નથી. આપણા માટે તો કેટલી સમસ્યા બની જાય છે મનનો ભાવ, કારણ કે આપણે આવું જાણતાય નથી ને આપણે આવું કહી શકતા નથી કે એ મનનો જ ભાવ છે મારો ભાવ નથી એવું આપણે નથી કહી શકતા, અને એ રીતે આપણે સમસ્યાગ્રસ્ત હોઈએ છીએ. એટલે આ જે આત્માનું આ ગુણોની સાથેનો જે આ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ જે છે કે એની સાથેનું જે તાદાત્મ્ય જે છે એ એની સરખામણી આ ઘડાની અને આકાશની સાથે કરવામાં આવે છે. જ્યારે ઘડો મોટો હોય કે નાનો હોય આ જે અવકાશ છે એને એનાથી કોઈ ફેર પડતો નથી, એવી રીતે આત્મા જે છે વાસ્તવમાં ભલે અંતઃકરણની અંદર હાજર હોય પણ એનાથી બિલકુલ અસંગ રહે છે.
ઘડાની અંદર રહેલું અવકાશ છે એમ કેવું અસંગ છે? સર્વવ્યાપી અવકાશ ઘડામાં અભિવ્યક્ત થવાનું જ છે સર્વવ્યાપી હોવાના કારણે, પણ એ ઘડાનું અવકાશ કદાચ ઘડામાં ભેજ જણાતો હોય તેથી અવકાશ ભેજવાળો બનતું નથી. ઘડાની અંદર ધૂળ નાખે કોઈક અને એકદમ બધું ધૂળ ઘડામાં આખો ધૂળિયો થઈ જાય અંદરથી વાતાવરણ, તો અવકાશ કંઈ આવું થતું નથી. એટલે અવકાશ ભીનું થતું નથી, પાણી ભરો તબ ઘડામાં, કે અવકાશ આવી રીતે ધૂળિયું બનતું નથી. એવી રીતે આત્મા જે છે એ પણ આ ગુણો જે છે અથવા અંતઃકરણના ભાવ, આત્મા સર્વવ્યાપી છે ને માટે અંતઃકરણમાં હાજર જ છે, પણ અંતઃકરણના બધા જે ગુણો છે એનાથી એ અવકાશની જેમ જ ક્યારેય ખરડાતું નથી. અર્થાત આ જ્ઞાની પુરુષ જે છે એ જાણે છે કે અહમ તો હું તો વાસ્તવમાં સચ્ચિદાનંદ છું અને વાસ્તવમાં જે મનના ભાવો છે એનો હું તો સાક્ષી છું. એટલે તો આપણે કહી શકીએ છીએ મનમાં હવે અત્યારે આ ભાવ ઉત્પન્ન થયો છે એ આપણે કહી જ શકીએ છીએ બહુ સ્પષ્ટપણે. જેવી રીતે સામે વૃક્ષ હોય ને તમે સ્પષ્ટપણે કહી દો કે આ વૃક્ષ છે અને વૃક્ષની જુદી જુદી સ્થિતિ તમારી સામે બદલાતી જતી હોય તો તમે એને અનુરૂપ વૃક્ષનું વર્ણન કરો છો. એવી રીતે મનની પણ સતત સ્થિતિ બદલાતી રહેતી હોય છે અને આપણને આ ખબર જ હોય છે, પરંતુ અજ્ઞાની છે એ મનના ભાવો સાથે તાદાત્મ્ય સાધીને મારા ભાવ છે આત્માના ભાવ છે એવું માને છે અથવા પોતાને ગુણવાળો માને છે. જ્યારે આ જ્ઞાનીને આ પ્રકારનો અજંપો રહેતો જ નથી, કારણ કે વાસ્તવમાં એ મનના ભાવ રૂપે જાણે છે અને તેથી એ ભાવો જાય તો જાય અને આ રે તો રે, આવે તો આવે ને જાય તો જાય, એ પ્રકારનો એના મનમાં હોય છે. કારણ કે એ પોતાને ગુણોની અસરથી પર માને છે. અર્થાત મતલબ અત્યારે આ ક્ષણે જે ગુણો હોય એ ગુણો છે તો છે, મતલબ એની એ ગુણોને બદલવા માટેનો પ્રયત્ન વગેરે, ગુણોના કાર્યો વગેરે છે એને બદલવાનો એ પ્રયત્ન પણ કરતો નથી. અર્થાત આ વસ્તુ આપણે સમજવાની છે, કારણ કે એટલે મનના ભાવોથી આપણે આપણી જાતને આપણે આપણી જાતને નિર્ણય ન કરવો જોઈએ અને મનના ભાવોનો જે સાક્ષી છું, ભાવ ઉત્પન્ન થવાનો એના આધારે હું સાક્ષી છું, વસ્તુ બહુ સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ. આમ તો છે ને આ વાસ્તુ આપણે જ સમજવા માટે છે. ભાષ્યકારો એ ચર્ચા ગઈ વખતે મેં વાત કરી જ હતી તમને કે વાસ્તવમાં અન્ય કોઈ ગુણાતીત છે કે નહીં એ વસ્તુ તમે નક્કી ન કરી શકો, કારણ કે ભાષ્યકાર કહે છે કે આ ગુણો ક્યારેય કોઈના દર્શનનો વિષય બનતા નથી અને આત્મા ગુણોવાળો છે એ તમારા માટે દર્શનનો વિષય ન બને, કારણ કે કદી આત્માના દર્શન ન થાય. આત્મા તો હું છું અને એક જ હું છું, વાસ્તવમાં હું જ સર્વવ્યાપી છું, માટે એવું નથી કે હાય હું એક આત્મા ને બીજો આત્મા. જરૂર દેહનો ભેદ છે, મનનો ભેદ છે, ઇન્દ્રિયોનો ભેદ છે, પ્રાણનો ભેદ છે, અંતઃકરણનો ભેદ છે, એ બધું બરાબર છે, પરંતુ ઉપાધિનો ભેદ છે. પણ બંને ઉપાધિઓને અસ્તિત્વ પ્રદાન કરનારો અને બંને ઉપાધિઓ જેના થકી ભાસે છે આત્મા તો એક જ છે, માટે આત્મા અન્ય આત્માના દર્શન, અન્ય હોય જ નહીં તો ક્યાંથી દર્શન કરવાના, અને આત્મા એટલે હું, અને માટે હું હંમેશા મારાથી અન્ય વસ્તુના દર્શન કરું, અને માટે કદી આ રીતે અન્યના આત્માના દર્શન જ ન કરી શકો તો પછી આત્મા ગુણોવાળો છે એ કેવી રીતે દર્શન થાય? એટલે વાસ્તવમાં આ ગુણાતીત પણ જે છે એ વાસ્તવ એ તો આત્માનું સ્વરૂપ છે, આત્મા નિર્ગુણ છે અને આત્માને હો ગુણાતીત કે નિર્ગુણ રૂપે જાણવો જોઈએ. ભાષ્યકાર કહે છે કે વાસ્તવમાં બિકોઝ એટલે મતલબ કે એ અન્યથી અર્થાત અન્ય દ્વારા એ અન્ય એને જાણી ન શકે, કારણ કે એ વાસ્તવમાં પોતાનું સ્વરૂપ છે. અને અર્થાત આત્માનું સ્પષ્ટપણે જ્ઞાન થયું હોય પછી વાસ્તવમાં ખરેખર મનની જે સ્થિતિ હોય ને એને બદલવાનો પણ એનો પ્રયત્ન ન કરે, કારણ કે મન મિથ્યા છે. જ્યારે આપણને મનમાં શું થાય, મનમાં તમોગુણને આધારે આમ તો સાધક હોઈએ ને તો આપણને તમો રજોગુણનું કાર્ય નડે, મનમાં અજંપો હોય, પ્રવૃત્તિની ઈચ્છા જન્મે, કર્મની ઈચ્છા જન્મે, કંઈક એક્ટિવિટીની ઈચ્છા જન્મે, મતલબ
સાધકને તો એ નડે, કારણ કે એને માટે તો આ શ્રવણ મનન નિધિધ્યાસન બહુ ઇમ્પોર્ટન્ટ છે, માટે મનનો આજંપો જે છે રજોગુણનું કાર્ય એ એને નડે. અને તમોગુણનું કાર્ય હોય સ્વાભાવિક પણ એ તો એને નડે જ, એટલે વાસ્તવમાં એના તરફ એને દ્વેષ જન્મે, એમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા જન્મે. હજુ સાધક અવસ્થા છે એટલે ભાષ્યકાર તો ત્યાં સુધી કહે છે કે વાસ્તવમાં સાધક અવસ્થાની અંદરે પણ આપણે મનની અવસ્થાને બદલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આ તો શું કરવાનું, સાધકે પણ આ જ પ્રયત્ન કરવાનો કે ખરેખર હું કેવી રીતે ગુણાતીત છું, હું સર્વનો સાક્ષી છું, એ જ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જે કંઈ ભેદ જણાય છે બે વ્યક્તિઓમાં, એ ગુણોને કારણે ભેદ છે, વાસ્તવમાં આત્માના સ્તરે કોઈ ભેદ નથી. અર્થાત ગુણાતીત એટલે વાસ્તવમાં આત્મા જેવો છે, આ ગુણાતીત થઈ ગયો એટલે કેવો કે જુદા પ્રકારનો ના બની. હા, કોઈ વ્યક્તિ ધનવાન, કોઈ ગરીબ હોઈ શકે, અને કોઈક વૃદ્ધ હોય, કોઈ યુવાન હોઈ શકે, આ બધું ઉપાધિમાં કે ગુણોના સ્તરે બધું શક્ય છે, પરંતુ વાસ્તવમાં આત્માના સ્તરે ખરેખર કોઈ ભેદ જ નથી. આ પ્રકારનો બે જણા વચ્ચે પણ કોઈ ભેદ, કહેવાતા બે જણા વચ્ચે ભેદ જ નથી આત્માના સ્તરે. એટલે આત્માને આવો ગુણાતીત જાણવો જોઈએ, જે કંઈ બાપ અર્થાત જે ભેદ જે છે એ બધો ગુણોના સ્તરે છે, આત્માના સ્તરે વાસ્તવમાં અદ્વૈત જ છે, અભેદ જ છે. એટલે મુમુક્ષુએ પણ પોતાની જાતનો નિર્ણય મનના ભાવોને આધારે ન કરવો જોઈએ. આ વસ્તુ પંચદશીમાં પણ બહુ સુંદર રીતે વિદ્યારણ્ય સ્વામીએ સમજાવી. એટલે મનના ભાવોને બસ મનના ભાવો છે એ જ રૂપે એને સમજવું જોઈએ, અને એ જાણવું જોઈએ કે એ તો એનો સ્વભાવ છે કે બદલાયા જ કરશે. અને માટે ક્યારેય આપણે તો કેવળ મનના ભાવો ચાલી રહ્યા હોય ત્યારે એના સાક્ષી રૂપે જ પોતાના દર્શન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સાધકે. જ્ઞાનીએ માટે તો કોઈ શંકા જ નથી રહી, કારણ કે એ તો મનના ભાવો જેવા છે એવા એને સ્વીકાર્ય છે. એટલે આપણે પણ મોક્ષુએ કે સાધકે પણ આપણા મનને બદલવા માટેનો બહુ પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે બદલીને છેવટે પાછું એને એ તો મિથ્યા જ સમજવાનું છે. તમે ગમે એટલું એને સારું બનાવો તો પાછું છેલ્લે તો એને મિથ્યા જ સમજવાનું છે. એટલે વાસ્તવમાં મનનો જે ભાવ હોય તે ન એને પકડવાનો પ્રયત્ન કે ન એને કંઈક છોડવાનો પ્રયત્ન, કશું કે એને દ્વેષ કરવાનો પ્રયત્ન, એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન, કશું જ નહીં. પોતાને વાસ્તવમાં સાક્ષી જાણવું જોઈએ અને જાણવાનું કે આ ભાવ ઉત્પન્ન થયો છે ગુણો પ્રત્યેક જે તે ગુણના પ્રભાવને કારણે, પણ એ જતો રહેશે અને જાય છે, તમે જાણો છો. એટલે વાસ્તવમાં આ સર્વ જે કાંઈ મનના ભાવો છે એ હું એનો સાક્ષી છું. અર્થાત એમાં ડિસોસિએશન નહીં, આ સમજવાનું છે આપણે, વિયોગ નહીં. જે કંઈ ભાવો છે આ ગુણોને કારણે છે, ગુણો વાસ્તવમાં માયા છે અને માયા મારાથી અભિન્ન છે, માટે માયાના સ્તરે જે દેખાય છે બધું મિથ્યા છે, કેવળ દેખાવ જ છે. સત્ય વસ્તુ તો કેવળ હું જ છું, મારાથી મનાથી અભિન્ન જે કંઈ આ બધું છે, ગુણો અને ગુણોના કાર્ય, અંતઃકરણ વગેરે બધું, એ વાસ્તવમાં મિથ્યા છે, કેવળ દેખાવ છે. બાકી અમે એવો પેલું ડિસોસિએશન નથી કે ભાઈ આ હું નથી, આ હું નથી, એટલે મતલબ એને તમારાથી જુ નથી કેવું બરાબર છે, પણ એ મિથ્યા છે અને હું સત્ય છું એ રીતે જાણવું જોઈએ, નહીં કે એ સત્ય વસ્તુ છે અને હું, જેમ કે કેળા અને કેળાની છાલ બે બંને સત્ય વસ્તુ, એક વ્યવહારિક દ્રષ્ટિ, અને એમાં આપણે છાલને ફેંકી દઈએ અને કેળું રાખીએ, એવું અહીંયા ન સમજતા કે મનના ભાવોને આમ કેળાની છાલની જેમ ફેંકી દેવાના, એવું કશું થવાનું નથી, કારણ કે વાસ્તવમાં આત્માથી અભિન્ન છે. જે વસ્તુ આત્માથી અભિન્ન હોય ક્યાં જાય? દાખલા તરીકે આજે તરંગ જે છે એ જળથી અભિન્ન હોય તો તમે એમ ઈચ્છો કે આ મારે જળને જોવું છે માટે હું તરંગથી એને આમ છૂટું પાડું, તો એવું થવાનું નથી. એટલે લોકો બિચારા પરેશાન થઈ જાય છે, એનું કારણ આ છે, કારણ કે મનના ભાવો તો સતત ઉત્પન્ન થયા જ કરે, આહું નથી. હવે એમ કરતાં કરતાં એમ થાય છે કે વા આત્માના દર્શન થઈ જાય, એવું નહીં. એ વસ્તુ મિથ્યા છે અને હું વાસ્તવમાં સત્ય છું, હું જ વાસ્તવમાં મનના બધા જ ભાવોનો સાક્ષી. સાક્ષી કહે તો જુદી વસ્તુ છે, પણ એના કરતાં વધારે તો મનના ભાવો જે છે એ બધા મારામાંથી જ ઉત્પન્ન થયા છે, એમનું અસ્તિત્વ મારે કારણે છે અને એ બધા ભાસે છે મારે કારણે, માટે એ મિથ્યા છે, એ સત્ય નથી. માટે મનના ભાવોને મારે આત્મા કહેવાની જરૂર નથી, એમને અસ્તિત્વ પ્રદાન કરનારને ભાસમાન પણ પ્રદાન કરનાર એવો આત્મા હું છું. અને આ
મુમુક્ષુ માટે પણ આ કહેવામાં આવ્યું. એટલે જે વસ્તુ છે વડે મિથ્યા સમજવાની હોય ને એને પછી શણગારી શણગારીને શું કરવાનું. એટલે જેમ કે દાખલા તરીકે તમે કચરા ટોપલીની અંદર પેલો કામ મૂકી હોય થેલી પ્લાસ્ટિકની, જેમાં તમે કચરો નાખતા હો, છેવટે એ પ્લાસ્ટિકની થેલીને તમે બાંધીને બહાર નાખવાના છો, તો ભાઈ પ્લાસ્ટિકની થેલી પર તમે સરસ મજાનું ચિત્રકામ કરો અને આ બધું કરો અને શણગાર કરો ને, અને તો એ શું કામનું છે? બટ એ પાછું હવે ઉચકીને નાખી તો દેવાની જ છે બીજે દિવસે. એવી વસ્તુ છે. એવી રીતે મોક્ષ પણ આ રીતે પોતાના મનને બહુ જ આમ આમ સાત્વિક બનાવવાનો ખૂબ વિશેષ પ્રયત્ન કરવા જાય ને શણગારવા જાય ને એમ, એટલે મનને એકદમ સુંદર એક દૈવીથી પ્રકૃતિવાળું બનાવવા જાય, બરાબર છે. પરંતુ જાણવું જોઈએ કે વાસ્તવમાં દૈવી પ્રકૃતિવાળું બનશે તો પણ એ વળી પાછું ગુણોની અસર કર્મોને કારણે, જે તે ગુણનો પ્રભાવ અને એને કારણે એ ગુણોવાનું કાર્ય પણ પાછું જણાવવાનું જ છે. અને માટે જ્ઞાની પુરુષનું જેમ ત્રણેય સ્તરે દેખાતું હોય છે, રજોગુણનો પ્રભાવ, તમોગુણનો પ્રભાવ, સત્વગુણનો પ્રભાવ, પણ એ પોતે પોતાને એનાથી અલિપ્ત માને છે. એવી રીતે સાધકે પણ સાધન અવસ્થાની અંદર આ રીતે મનને જેવું છે એવું એને સ્વીકારીને એનો સાક્ષી હું છું, હું સત્ય છું, એ મિથ્યા છે, એ મારાથી અભિન્ન છે, કેવળ મારો જ દેખાવ છે. મારો જ દેખાવ કહેવાય ને, જળનો જ દેખાવ તરંગ, માટીનો જ દેખાવ ઘડો, કે સોનાનો જ દેખાવ એ મીટી કે જે હોય તે, એવું જ છે. એટલે મારો જ દેખાવ છે, ખાલી દેખાવ, સત્ય નહીં, સત્ય નહીં. કારણ કે વીટી એ સત્ય નથી ને ઘડો એ સત્ય નથી ને તરંગ એ સત્ય, કશું સત્ય નથી. છૂટું સત્ય હોય તો બે છૂટા જ પાડી દઈએ ને, આપણે વિયોગ કરવો જ છે આને તો બેને છૂટા જ પાડી દઈએ. તો પેલું છૂટું પડે છે એમ નથી, કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ જેમાંથી આવ્યું છે ને, જળમાંથી આવ્યું કે સોનામાંથી આવ્યું, એટલે પણ આ વાસ્તવમાં આ પ્રકારનું આ રીતે પોતાના મનને સમજવું. ક્યારેક એવું બને છે કે વાસ્તવમાં મનની અંદરના ભાવો જે હોય છે એ બહુ અતિ તીવ્ર હોય છે, અને માટે એવું ગણવામાં આવે છે કે સામાન્ય રીતે બાળપણના કેટલાક આપણા જે અનુભવો હોય જેમાં આપણને અત્યંત પીડા થઈ હોય, દુઃખ થયું હોય, અને એ વસ્તુનો એ વખતે ઉકેલ ના આવ્યો હોય અને આપણા મનની અંદર ધરબાયેલું રહ્યું હોય બધી વસ્તુ, તો એ બધી ભાવો જે છે ને બહુ તીવ્ર લાગણીઓના રૂપમાં પછી મોટા થયા પછી એ બહાર આવતી હોય છે. તો એ વસ્તુ આખી જુદી છે, ને પછી ટ્રીટ કરવા માટે ને એનો ઉકેલ લાવવા માટે જુદી પ્રકારની વસ્તુ છે. પરંતુ થોડુંક આટલું તો જરૂર કરી શકીએ, જો વેદાંતનું શ્રવણ કરતા હોઈએ ને અમુક આપણી લાગણીઓ તીવ્ર હોય તો પણ આટલું તો કરી જ શકીએ કે આપણે એને પોતાનું કહેવાનું ટાળીએ. એ જાણી જોઈને એનો એને મતલબ કે અત્યારે આપણા મનમાં એટલું સ્પષ્ટ નથી, પણ આપણે જાણીએ છીએ કે વેદાંત જે કહે છે સ્પષ્ટ છે, અને આ વસ્તુ આપણે સમજી પણ શકીએ છીએ. હું આત્મા છું, અનાત્મા છે, મારા પર પરતંત્ર છે, હું એનો અર્થાત જે વસ્તુને હું જાણી શકું છું મારાથી ભિન્ન હોય છે, હું જ્ઞાતા છું, યજ્ઞેય છે, હું દ્રષ્ટા છું, દ્રશ્ય છે, એવી રીતે પણ કહી શકાય. અર્થાત હું મારા મનના ભાવો દ્રશ્ય છે કે નહીં એ નક્કી કરવાનું, તો દ્રશ્ય છે જ, મને બધી ખબર પડે છે કે કયો ભાવ ઉત્પન્ન થયો, કેટલી એની તીવ્રતા છે, ક્યારે ગયો, બહાર વ્યક્ત થયો ન થયો, બધું જ ખબર પડે છે આપણને. આવા સંજોગોમાં એ ભાવ મનમાં આવશે, બધું આપણે જાણી તો શકીએ જ છે, તો પછી વાસ્તવની અંદર એ જો આ દ્રશ્ય હોય આ રીતે, તો હું દ્રષ્ટા અને દ્રશ્ય તો ક્યારેય એક ન હોઈ શકે. જે દ્રશ્ય છે હંમેશા અનાત્મા જ હોય છે, દ્રષ્ટા આત્મા હોય છે, વગેરે વગેરે. દ્રષ્ટા દ્રશ્યનો અનુભવ કરે છે, દ્રશ્યને દ્રષ્ટાનો અનુભવ નથી, અને માટે અનુભવ કરનારો એવો હું ચેતન છું. અને એ જેનો અનુભવ થાય છે, જે પોતાની જાતે પ્રગટ ન કરી શકે, જે પ્રગટ થાય છે આત્માને કારણે, ચેતન વગર આ બધું ભાવ ક્યાંથી સમજાવવાનું છે? આવો ભાવ છે એવું કહેવા માટે ચેતન તો જોઈશે જ. એટલે ચેતન છે, એક ચેતન છે, એક અચેતન છે, માટે બે એક તો કદી ન હોય. અને માટે વાસ્તવની અંદર આ જે અચેતન વસ્તુ છે એ તો મિથ્યા છે, અચેતનનું અસ્તિત્વ મારે કારણે છે, હું ચેતન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવ, વગેરે વગેરે. આ રીતે આ પ્રકારે હું ચેતન જે છે સર્વગુણોના કાર્યથી પર છું, ગુણોથી પર છું. ગુણો અને એનું કાર્ય તો અંતઃકરણ વગેરેમાં જણાય છે. ગુણોનું કાર્ય અને બધું આ જગતે ખરું જ, પણ આ તો અહીંયા મનના સંદર્ભમાં જે ગુણોના ભાવ ઉત્પન્ન થાય છે એ વસ્તુના સંદર્ભમાં કહેવામાં આવે છે.
અને આ રીતે આ વસ્તુ સમજાવવામાં આવી અહીંયા કે આ ત્રણ ગુણો જે છે એ આ રીતે અંતઃકરણમાં વિવિધ ભાવો ઉત્પન્ન કરે છે. અને હવે આ જ્ઞાની પુરુષના આ પ્રકારે એના ચિહ્નો બતાવે કે જ્ઞાની પુરુષ જે છે એ ગુણાતીત વ્યક્તિ જે છે એનું અર્થાત એ કેવી રીતે આ ગુણો જે છે એની સાથેનો એનો વલણ કેવું છે બતાવ્યું. પણ એ વાસ્તવમાં એ તો બરાબર છે, તો એ પોતાને આવો ગુણાતીત માને, હું તો કેવી રીતે જાણું કે એના મનમાં એણે આ રીતે એ જે તે ભાવ ઉત્પન્ન થયો છે એ ભાવને મિથ્યા રૂપે જાણે છે ને પોતાને સત્ય રૂપે જાણે છે, મને કેવી રીતે ખબર પડે? ન જ ખબર પડે, બરાબર છે. પરંતુ આ વ્યક્તિનો બહારની દુનિયામાં જે એનો પ્રતિભાવ છે એ પેલું કહ્યું ને કિમાચાર, અર્થાત એનું બાહ્ય જગતમાં જે આચરણ વગેરે જે છે એના આધારે તો આપણે જરૂર સમજી શકીએ કે આ વ્યક્તિ ગુણાતીત છે. એ હવે આ 23, 24 અને 25માં શ્લોકમાં કહે છે. આપણે ત્રણેય શ્લોકને જાતે સાથે જ જોઈએ છે. ઉદાસીન વદાસીન ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તંત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મકાંચન તુલ્ય પ્રિય પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માન અપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીતસ્સ ઉચ્યતે. 25માં શ્લોકમાં છેલ્લે કહ્યું સહ ગુણાતીત. આવું જે જેના વ્યવહારમાં આવું દેખાય ભગવાન કહે છે એ ગુણાતીત છે. તું અર્જુન પૂછતો તો કિમાચાર, આ ગુણાતીત વ્યક્તિનું આચરણ કેવું હોય છે, જગતમાં કેવી રીતે વ્યવહાર કરે છે, તો આવું આવું તને દેખાય તો માનજે કે એ વ્યક્તિ ગુણાતીત છે. બાકી અંતઃકરણના ભાવોને મિથ્યા જાણે છે ને પોતાને સત્ય જાણે છે માટે અંતઃકરણના ભાવોને બદલવાનો પ્રયત્ન કરતો નથી ને, આ બધું કદાચ આપણે ન જાણી શકીએ. વાસ્તવમાં એ આત્મા એનો આત્માને જ ન જોઈ શકીએ, તે આત્મા નિર્ગુણ રૂપ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? અર્થાત હું જાણી શકું મારા મનના ભાવો, મને હું મિથ્યા રૂપે જાણી શકું, પણ તું તો જ્ઞાની પુરુષ ગુણાતીત વ્યક્તિના ભાવ વિશે પૂછી રહ્યો હો, કયા ચિહ્નો દ્વારા એ કઈ લિંગ હિ તેમ ગુણા નેતાન અતીત, કયા લિંગ દ્વારા એ જાણી શકાય કે અતીત છે, ગુણોનો અતીત છે? મુખ્યત્વે આટલું જ કહેવામાં આવ્યું કે આ રીતે પોતાને ગુણોના પ્રભાવથી મુક્ત જાણે છે. પરંતુ એ વસ્તુ એટલું સરળ નથી બીજાઓ માટે જાણવું, પરંતુ આ તો જરૂર આપણે જોઈ શકીએ. એના બાહ્ય જગતના એનો જે આચરણ છે, એનો વ્યવહાર છે, એના દ્વારા જરૂર જોઈ શકીએ. શું કહે છે? પહેલાં આ ત્રણેય શ્લોક ખાલી ટ્રાન્સલેશન જોઈએ. યહ ઉદાસીનવત આસીન ગુણૈ ન વિચાલ્યતે. યહ જે ગુણા ઉદાસીનવત આસીન, ઉદાસીનની જેમ વાસ્તવમાં અર્થાત ઉદાસીનતા એટલે કોઈ પક્ષ નહીં લેવાની વૃત્તિ. ઉદાસીનવત આસીન વાસ્તવમાં એ આ રીતે ઉદાસીનની સમાન હોય છે, અર્થાત પક્ષપાત રહિત હોય છે. ગુણૈ ન વિચાલ્યતે એ વાસ્તવમાં આવી વ્યક્તિ જે કોઈ પક્ષ લેતો નથી એ વાસ્તવમાં એ ગુણો દ્વારા વિચલિત થતો નથી. યહ ગુણા વર્તંતે ઇતિ એવ, જે ગુણા વર્તંતે ગુણો જ વાસ્તવની અંદર કામ કરી રહેલા છે એવું જે વિચારે છે તે અવતિષ્ઠંતી. એ અવતિષ્ઠંતી એટલે આ વાસ્તવમાં એની અંદર સ્થિત થાય છે. આ ગુણો જ આ બધું કાર્ય કરી રહી છે, ગુણોની જ પ્રવૃત્તિશીલતા છે, આ બધા જે ભાવો છે ગુણોના જ છે એવું વિચારીને વાસ્તવમાં એ સ્થિત રહે છે. સ્થિત રહે છે એટલે આત્મામાં સ્થિત રહે છે. નહીંગતે, અને એમાંથી આ પોતાનું જે પોતાના સ્વ આત્મા પોતાનો આત્મા નહીં પણ આત્મા વિશે જે પોતાને જે સ્પષ્ટ જ્ઞાન થયું છે એમાંથી એ જરા પણ ચલાયમાન થતો નથી. ઈંગ એટલે અર્થાત ચલાયમાન થવું, ન ઈંગતે ચલાયમાન થતો નથી. પછી આ પહેલો આ 23મો શ્લોકમાં
પછી 24માં શ્લોકમાં કહે છે ધીરઃ યથાતઃ અજ્ઞાની પુરુષ જે છે સમ દુઃખ સુખઃ, એ વાસ્તવમાં સુખ અને દુઃખ, ખાસ કરીને સુખ અને દુઃખ પરિસ્થિતિઓનો, અત્યંત અનુકૂળ પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, બધાની અંદર સમઃ સમાન હોય છે. સ્વસ્થ અર્થાત પોતાનામાં, સ્વસ્થ એટલે સ્વસ્મિત સ્થિત, પોતાનામાં સ્થિત હોય છે, આત્મામાં સ્થિત હોય છે. સમલોષ્ટ અશ્મ કાંચન અર્થાત એ માટીનું ડેફું હોય કે પથ્થર હોય કે સોનું હોય, એમાં સમાન હોય છે, એના પ્રત્યેની દ્રષ્ટિની સમાન હોય છે. તુલ્ય પ્રિયા પ્રિય પ્રિય તુલ્ય પ્રિય અપ્રિય એટલે વાસ્તવમાં અને પ્રિય અને અપ્રિય પરિસ્થિતિ હતા. અહીંયા પણ એ જ રીતે કહ્યું છે, અર્થાત અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ જે હોય એની અંદર વાસ્તવમાં એ તુલ્ય હોય છે, સિચ્યુએશન એટલે આ પ્રકારની પરિસ્થિતિઓ. અને પેલું પરિસ્થિતિઓ બાકી પર અહીંયા પરિસ્થિતિઓના સંદર્ભમાં તમને થાય કે આ સમા દુઃખ સુખ પણ કહ્યું ને, સમા તુલ્ય અપ્રિય પ્રિય એટલે પ્રિય પ્રિય એટલે બહારની અનુ પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ એમાં સમાન, અને સમા દુઃખ સુખ એટલે મનના ભાવો સુખ દુઃખ વગેરે જે છે એમાં પણ એ સમાન હોય છે. તુલ્ય નિંદા આત્મસંસ્તુતિ અર્થાત નિંદા અને પોતાની સ્તુતિ વગેરેની અંદર પણ એ તુલ્ય હોય છે, પોતાની નિંદા થાય કે સ્તુતિ થાય. માનાપમાનયો સ્તુલ્ય વાસ્તવમાં માન અને અપમાન બંનેમાં પણ સમાન હોય છે. મિત્ર અરી પક્ષયો હો તુલ્ય, મિત્ર અને અરી, અરી એટલે શત્રુ, અર્થાત મિત્ર અને શત્રુ અના જે વિવિધ અભિપ્રાયો છે એની અંદર પણ સમાન હોય છે. એટલે શત્રુ કંઈક અભિપ્રાય આપે તો તોડી જ પાડે, મિત્ર અભિપ્રાય આપે ખોટો હોય તો પણ એને એને પ્રોત્સાહન, આવું બધું ના હોય, તુલ્ય છે. સર્વ આરંભ પરિત્યાગી અને જેણે આરંભ આ પ્રકારે કોઈ વિશેષ કર્મફળની અપેક્ષાથી જે કર્મ કરી એને આપણે આરંભ કહીએ છીએ, આપણે આ જોઈ ગયા છીએ. એટલે વાસ્તવમાં આ પ્રકારનો આરંભ જે છે એના એનો વાસ્તવમાં એણે એનો પરિત્યાગી એનો એણે ત્યાગ કરી દીધો છે, અર્થાત કર્મફળની કોઈ અપેક્ષા જ નથી. માટે કર્મફળની અપેક્ષાથી એની પ્રાપ્તિ માટે કોઈ કર્મ વગેરે પણ એ કરતો નથી. ગુણ અતીત અને જે વાસ્તવમાં ગુણોથી અતીત છે, સહ ઉચ્યતે એ વાસ્તવમાં આ રીતે કહેવાય છે. અને આ રીતે આ ત્રણ શ્લોક જે છે એમનું આ પ્રકારનું ટ્રાન્સલેશન છે. હવે આપણે જોઈએ અહીંયા પહેલાં પહેલું તો આ 23મા શ્લોકમાં કહ્યું વાસ્તવમાં ઉદાસીન, ઉદાસીન એટલે મેં કહ્યું પ્રમાણે ઉદાસીન અર્થાત જે આ જે વ્યક્તિ છે એ કોઈ પર્ટિક્યુલર પક્ષ કોઈ અભિપ્રાય જે છે એને વળગી નથી રહેતો. જ્યારે સમય આપણે જાણીએ છીએ, આ વસ્તુ જોયું જ છે આપણે, જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે દલીલો ચાલતી હોય અને જે ત્રીજી વ્યક્તિ આ બે દલીલ બંનેની દલીલોનો જે સાક્ષી હોય એ વાસ્તવમાં એ કોઈના પણ પક્ષે જઈને બેસે નહીં, અર્થાત કોઈનો પણ પક્ષ લઈને પછી એની સામે વિરુદ્ધ દલીલ કરી રહેલો હોય એની સામે પડે એવું કશું એ કરે નહીં, એને ઉદાસીન કહેવાય. અર્થાત એ કેવળ આ જે ચાલી રહ્યું છે એનો સાક્ષી છે, બંને તરફ એ વાસ્તવમાં અસંગ છે, બંને તરફ કોઈ કોઈ તરફ ઢળતો નથી, અર્થાત પોતાને એ વિશે કોઈ અભિપ્રાય આપતો નથી. એ બંને જણા જે દલીલો કરતા હોય, દાખલા તરીકે અત્યારે આ પેન્ડેમિક સિચ્યુએશન ચાલે છે એના વિશે તમે જુઓ તો કેટલી ચર્ચાઓ ચાલે છે અને કેટલાક આમ બોલે ને કેટલાક આમ બોલે, કેટલાક કે લોકડાઉન ખુલી જવું જોઈએ અને કેટલાક કે ન ખુલવું જોઈએ, કેટલાક કે ભાઈ આ ન ખુલે તો પછી ઇકોનોમી આપણા દેશની તો આર્થિક સ્થિતિ વધારે કથળી જશે, કેટલાક કે કથળે એના કરતાં લોકોનું મરણ ન થવું જોઈએ, આમ તેમ ફલાણું થયું, આમ બંને પક્ષે સામસામી દલીલો થતી હોય ને આ ત્રીજી વ્યક્તિ જે હોય બંનેની દલીલો સાંભળે એને પૂછવામાં આવે બોલો તમારો શું અભિપ્રાય છે, તો પણ કશો જવાબ જ ના આપે, અર્થાત આ રીતે વાસ્તવમાં આને ઉદાસીનતા કહેવાય. અને આપણે આ પ્રકારનું વાસ્તવમાં આ પ્રકારનો ભાવ આપણામાં પણ હોય છે. એટલે તમે જુઓ તો આપણા ઘરની બહાર નીકળી અને કંઈક આવા નાના મોટા ગમે આપણા છોડું ગયા હોય તો આપણને કંઈ આપણે આપણે એ વસ્તુ માટે કેવા હોઈએ છીએ,
અને અર્થાત ઉદાસી, આને જ ઉદાસીનતા કોઈ કે એના પ્રત્યે આપણને એના પ્રત્યે એવું કોઈ આકર્ષણ નથી ને અપાકર્ષણ નથી. કોઈ કે ગમે એવું કંઈક ઊગી નીકળ્યું હોય, તમે તમારા ઝાંપાની બહાર નીકળો અને વરસાદ પડી ગયો હોય તો તમે જુઓ ઘણું બધું ઊગી નીકળ્યું હોય છે. તો એવું કંઈક ઊગી નીકળ્યું તમારા ધ્યાનમાં આવે, તમારી નજર પડે, પણ તમે એના માટે થઈને કંઈક કોઈક સ્પેશિયલ એનો પ્રત્યે કે ના આ તો જાળવવું જોઈએ, એના પ્રત્યે કોઈ આકર્ષણ કે અપાકર્ષણ કશું ઉત્પન્ન ન થાય. એનીવે, અને એવું ને એવું આવી રીતે વિષયોની ચર્ચા વગેરેની અંદર પણ આ રીતે કોઈ વિશેષ અભિપ્રાય માટે એ તરફ ઢળી જવું, એને એના એને જ વરી જવું એવું નહીં. અર્થાત ના, બસ આ જ ના વાત સાચી જ છે. આ લોકડાઉન તો ન જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. ઇકોનોમી સુધારવી જોઈએ, તો બધું થોડું તો લોકો આવી રીતે પછી એમણે પોતાની જવાબદારી છે સમજી જવું જોઈએ. અને એમને એકવાર કહેવામાં આવે, ગાઈડલાઈન આપી કે ભાઈ આ રીતે 6 ફૂટનું અંતર રાખીને વાતચીત કરો, ન કરે તો પછી હવે એમની એ જાણે ને એમનું કામ જાણે. પણ આપણે તો દેશની સ્થિતિ સુધારવાની હોય છે, આમ તેમ ફલાણ. એટલે આ અભિપ્રાયને પણ ન વળગે, અને પેલા અભિપ્રાયને લોકડાઉનને જ રાખવું નહીં, એને એમ વળગી ન રહે. આ રીતે કોઈ પણ વિશેષ અભિપ્રાયને વળગી ન રહેવું, એ વસ્તુ ઉદાસીનતા છે. અને આસીનહ, ઉદાસીનવત આસીનહ, અર્થાત આમ તો આસીનહ એટલે બેઠેલો, એટલે એટલે વાસ્તવમાં એ વ્યક્તિ આ ગુણાતીતનો જે ભાવ જે છે, અર્થાત આત્માનો જે સ્વરૂપ છે, એ વાસ્તવમાં આ ગુણાતીતના ભાવને ને અર્થાત આત્માના સ્વરૂપને સમજવા માટે વાસ્તવમાં એના જે સાધનો છે એને વળગેલો હોય છે. એટલે સત્વગુણ હોય, રજોગુણ, તમોગુણ, ગમે તેની પ્રધાનતા આવે એને બદલે નહીં. એ જાણે છે કે એ બદલવાનો કોઈ અર્થ જ નથી, તો મિથ્યા વસ્તુ છે. આભાસમાં બદલવાની વસ્તુને આભાસ જાણ, આભાસ જાણ્યા પછી તમે એને કશું પરિવર્તન લાવવાની ઈચ્છા ન હોય. પડ્યો પેલો સર્પ પડ્યો હોય અહીંયા તો જરૂર તમે અને સત્ય માનેલો હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરો, અને એની એમાં એને જાણવાનો પ્રયત્ન કરો, અથવા એને ત્યાં મારી નાખવાનો પ્રયત્ન કરો, એને બેભાન કરવાનો પ્રયત્ન કરો. તમને બહુ જીવ દયા હોય તો કે આપણને થાય કે એને બેભાન તો કરી જ દઈએ, અર્થાત એમાં કોઈક પરિવર્તન લાવવાનો, એને હડસેલીને બહાર ધકેલવાનો પ્રયત્ન કરો. પણ જાણી ગયા કે એ તો આભાસ જ છે, ખરેખર તો આ તો દોરડું છે, તો પછી કશો તમે પ્રયત્ન ન કરો. ઉપરથી એની સામે જોઈને આનંદ કરો, કેવું દેખાય છે, સાપ જેવો જ દેખાય છે, એમ કે બીજાઓને દેખાડી, બીજાઓને બોલાવી દેખાડી, પાછા એના એના બાપ મજા કે કરી, જો મારા ઘરમાં સાપ આવી ગયો છે, જો હું અડું છું, જોજો અડો, પેલા પેલા બા ચીસ પાડતા ના ના અડશો, સુંદરવનમાંથી કોઈકને બોલાવા. એટલે એ આનંદ કરે છે. આભાસ ઉત્પન્ન ખબર પડી ગઈ કે સર્પાભાસ છે, સર્પ નથી, તો બહુ આનંદ કરે છે. અને જ્યારે ખબર હતી કે આ સાચો સર્પ છે ત્યારે એ જ એને પરસેવો વળી ગયો હતો. એટલે આવું વસ્તુ છે. એટલે મનના ભાવો આ સર્પના આભાસ સમાન હોય છે જ્ઞાની પુરુષ માટે, અને માટે એ જે હોય એના તરફ વળે નહીં. મતલબ કે સારા ભાવ ઉત્પન્ન થયા સત્વગુણ વગેરેને કારણે, અને તો એના તરફ વળી જાય એવું એ નહીં. અને પેલા ખોટા ભાવ ઉત્પન્ન, મતલબ રજોગુણ તમોગુણના ભાવ, ખોટા ભાવ થવું ના, પરંતુ રજોગુણ તમોગુણના ભાવ ઉત્પન્ન થયા તો એનાથી આમ દૂર જવાનો પ્રયત્ન કરે. આ અને જેમ આપણે કરીએ ને કે કોઈ વિશેષ અભિપ્રાયને વળગવાનો પ્રયત્ન કરીને એનાથી વિરુદ્ધ ભાવ હોય એનાથી દૂર જવાનો પ્રયત્ન કરીએ, એવું આ વ્યક્તિ એ અર્થાત જે ઉદાસીન હોય જે ન કરે, આવું વિરુદ્ધ ભાવથી દૂર જવાનો પ્રયત્ન ન કરે, અને જે વિશેષ ભાવ હોય એને વળગવાનો પ્રયત્ન ન કરે. એવી જ રીતે જ્ઞાની પુરુષ ઉદાસીનવત આસીન, આ રીતે વાસ્તવમાં એ આ સત્વગુણ રજોગુણ તમોગુણના ભાવો જે પ્રધાનતાને કારણે જે ભાવ ઉત્પન્ન થાય એને જરાય બદલવાનો પ્રયત્ન ન કરે. એટલે એ વાસ્તવમાં મન જેવું છે એનો એને સ્વીકાર કરે. કેવી મોટી વસ્તુ છે આપણે મનને બદલવા માટે, આ જ તો આપણી તકલીફ છે. આપણે હંમેશા આવું કહીએ કે સ્વામીજી જ્ઞાન તો પ્રાપ્ત કરીએ જ છીએ, અમે તો બધું બધું સમજણ પડે છે અમને, પણ આ મનમાંથી આ જતું નથી ને સ્વામીજી, જો મનમાંથી આ જતું નથી ને, પણ આપ
આપણે આત્માની વાત કરીએ છીએ ભાઈ, મનને મિથ્યા કહીએ છીએ, તો એ હંમેશા આત્મા વિશે કશું ના બોલે. એ કે મનમાંથી જતું નથી, અર્થાત એમની દ્રષ્ટિએ તો મનનો જે ભાવ છે એ જ આત્માનો ભાવ છે. એટલે કે મન અને આત્મા એક જ વસ્તુ છે, એવું તો આપણે શિક્ષણ આપ્યું જ નથી, ઉપદેશ આપ્યો જ નથી. મન વાસ્તવમાં અનાત્મા છે અને આત્મા સત્ય છે, મન મિથ્યા છે. આ બધી વસ્તુઓ વારંવાર કહેવાય હોવા છતાંય મનને જ આત્મા કે કરે, અને મનની વિશેષ સ્થિતિ ઉત્પન્ન થાય અમુક પ્રકારની, તો મનમાં સત્વ રહે તો એમ માને કે આ મારી મોક્ષની સ્થિતિ આવી ગઈ. વાસ્તવમાં આવું નથી, આ ગૂંચવાળો છે. એટલે મન જેવું હોય એવાનો સ્વીકાર કરે છે, અને અર્થાત એ જાણે છે કે આ મન વગેરે બધી વસ્તુઓ એ જગતને અંતર્ગત જ છે, અને એ તો સતત બદલાયા જ કરવાની છે. ગુણોનો જે તે ગુણનો પ્રભાવ જે તે કાળે મનમાં જે હોય છે એ કર્મને આધારે હોય છે, અને માટે વાસ્તવમાં એને અભિવ્યક્ત થવા દે, જે થતો હોય અભિવ્યક્ત થવા દે, અને એની સાથે એને તાદાત્મ્ય પણ ન હોય, એમાં એ અવરોધરૂપ પણ ન બને. અવરોધરૂપ બને મતલબ કે પર્ટિક્યુલર ભાવ એને ગમતો નથી, માટે દ્વેષ. એટલે પહેલાં જ કહી દીધું, ન દ્વેષથી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી, નિવૃત્તાની જે જતો રહ્યો એને આકાંક્ષતી, એ નહોતો જતો રહેવા જેવું. મનમાં એવી અર્થાત હું કેવો પ્રસન્ન હતો, હવે કેવું થઈ ગયું, મનમાં આ વસ્તુ કેવી એકદમ ચોખ્ખી સ્પષ્ટ સમજાઈ ગઈ હતી, હવે પાછું આ વાદળ જેવું થયું આવી ગયું જાણે, અર્થાત એ પહેલું આવી જવું જોઈએ ના, અહીંથી ત્યારે સ્થિતિ આવી જતી રહેવી જોઈએ, કશું જ નહીં, જાણે છે બધું સર્વ મિથ્યા છે. એટલે એક વિવિધ ભાવોમાં આના તરફ પ્રેફરન્સ અને પ્રાધાન્ય, અને આવું ન એવું કશું એને માટે રહેતું નથી, એને ઉદાસીનતા કહેવાય. એટલે ઉદાસીનવત આસીના એ આ રીતે બેઠેલો છે, આ રીતે મનના ભાવોને ઉત્પન્ન થવા દે છે. આસીનામાં આ બધું ગણવાનું, બેઠેલો એટલે અર્થાત એની નજર આત્મા તરફ જ છે, અને આત્મા આ તો સાધક માટે કહી શકાય, અને જ્ઞાની માટે તો બહુ સહજપણે હોય છે. જ્ઞાનીને તો આ બધું અંતઃકરણ છે, આ આળસ એ છે, એ પણ મનનો ભાવ છે, એ બહુ સ્પષ્ટ. જેવી રીતે આપણે દર્શન કરીએ ને આ વસ્તુ, દાખલા તરીકે આ સામે પેન હોય ને કેવા દર્શન કરીએ, અને પેનમાં જે પ્રકારના ખાડા ખપચા હોય કે મતલબ ખરાબ હોય કે જૂની હોય કે કોઈક વિકૃત દેખાતી હોય, પણ એ તમે તમારા પર કશું ન લો, એના જેવું મનમાં જે પણ ભાવ આવો તમોગુણનો ભાવ આવે, જે અનિષ્ટ કહીએ આપણે જેને સામાન્ય સંજોગોમાં, અથવા ઈષ્ટ આવો સાત સત્વનો ભાવ આવે, કશા માટે એના માટે બધી વસ્તુ આ પેન જેવી, એમ એ બધી વસ્તુને પ્રત્યે એકદમ ઓબ્જેક્ટિવ, અર્થાત એ જાણે છે કે મારું મને કશું એમાં લાગતું ઓળખતું જ નથી. યાદ રાખજો, હજુ ફરી પાછું કહું છું, વિયોગ નહીં. અર્થાત જેવી રીતે જળને ખ્યાલ છે કે આ જે કાંઈ છે એ બધું જળ જ છે, તરંગ તરંગ કરે છે આ લોકો, પણ એ લોકો સમજતા નથી જળથી અન્ય કશું છે જ નહીં. જળને એવું નથી કે આ તરંગપણું દૂર કરું આમ, અને એમાંથી મારા પરથી આમ તરંગપણું કાઢી નાખું અને તો હું જળ બની જઉં, એવું નથી. એને ખબર છે કણે કણમાં હું જ વ્યાપેલો છું, તરંગ નામની ખરેખર કોઈ વસ્તુ જ નથી, મારી દૃષ્ટિએ તો તરંગ નામની વસ્તુ જ નથી. અને એવી રીતે જ્ઞાની પુરુષને પણ એવું હોય છે કે આ બધું જે દેખાય છે એ છેવટે બધું મારી જ, મારું જ બધા મિથ્યા રૂપો છે, અને માટે એ બધા ઉત્પન્ન થાય છે. તો એ તો વાસ્તવમાં જ્યારે કર્તાપણુંને કારણે ઉત્પન્ન, કર્મને કારણે બધું આવે છે ને જાય છે, હું કરતાય નથી ને ભોગતાય નથી વાસ્તવમાં. એટલે ચાલ પણ એટલે વધારે કર્તાપણું બધું અહીંયા આપણે ન લઈએ, તો પણ આ રજોગુણ તમોગુણના ભાવો જે છે વાસ્તવમાં અંતઃકરણના જ ભાવો છે, અને મિથ્યા અંતઃકરણના ભાવો મિથ્યા છે, અને માટે એ તો એમાં એના એના પ્રત્યે એને જરા પણ એ ઉદાસીન હોય છે, અર્થાત જે ઉત્પન્ન થાય એને થવા દે છે, જે જાય એને પાછું બોલાવવાનો પ્રયત્ન નથી કરતો કશું. સામાન્ય રીતે રજોગુણ તમોગુણ જે છે વાસ્તવમાં આજે મતલબ રજોગુણ તમોગુણને કારણે મનમાં આજે જ્ઞાન જે છે એ કયા પ્રકારનું જ્ઞાન છે, કે આત્મજ્ઞાની જે છે ને, આ એક વસ્તુ જોડકે સમજાવી દેવી જોઈએ. આત્મજ્ઞાની જે છે એનું આ જે જ્ઞાન છે કે હું આત્મા છું કે સચ્ચિદાનંદ છું નિર્ગુણ છું, એ જ્ઞાન ક્યારેય જાય નહીં ગમે ગુણ હોય તો પણ. કારણ કે આપણે કહેલું કે સત્વાત સંજાય તે જ્ઞાન, સત્વને કારણે જ્ઞાન ઉત્પન્ન થાય છે, બરાબર.
હવે સત્વગુણ જતો રહ્યો તો પછી જ્ઞાન જતું રહ્યું. હવે મનમાં કન મૂંઝવણ આવી ગઈ, મનમાં અજંપો આવી ગયો, મનમાં આળસ આવી ગઈ, અસાવધાની આવી ગઈ, તો પેલું જ્ઞાન જતું રહ્યું. તો સ્વામીજી પછી જ્ઞાનીનું આ જ્ઞાન તો જતું જ રહે ને કે હું સચ્ચિદાનંદ છું. ભાઈ આ જ્ઞાન ન જાય, એ જ્ઞાન સિવાયનું બધું જે જ્ઞાન હોય એ જઈ શકે, અર્થાત એની સ્પષ્ટતા જતી રહી શકે. જ્ઞાન જતું રહે, જ્ઞાન આવે એવું નહીં, પણ એ જ્ઞાન દબાઈ જાય પાછું. ક્યારેક ગૂંચવાડો દેખાય આપણને કે આ વસ્તુ સ્પષ્ટ થઈને પાછો કેમ ગૂંચવાડો આવે, પણ એ તો ગુણોનું કાર્ય છે માટે. પરંતુ આ જ્ઞાન કદી ન જાય કે હું ગુણોથી અતીત છું, વાસ્તવમાં નિર્ગુણ છું, એ પ્રકારનું જે એનું દર્શન છે એમાંથી કદી મુક્ત ન થાય. ગુણો જે છે હંમેશા આ રીતે શરીર મન બુદ્ધિ વગેરે છે એ સર્વ પર અસર કરી શકે, એ ક્યારેય આત્માને અસર ન કરી શકે. અને માટે એ અર્થાત આત્મા એવું અને એનું સ્પષ્ટ જે જ્ઞાન છે એ ક્યારેય એનાથી અસરગ્રસ્ત ન થાય. અને પછી પછીની શ્લોકની અંદર કહેવામાં આવ્યું, ગુણાહા વર્તન્તે, આ ગુણો વર્તન્તે એટલે ગુણો હવે પ્રવૃત્તિશીલ બન્યા હોય. એટલે આ તમે જાણો છો આ તો વસ્તુ કે ગુણો પ્રવૃત્તિશીલ એટલે શું, આ સમગ્ર જગત જે છે એ વાસ્તવમાં ગુણોમાંથી જ ઉત્પન્ન થયેલું છે. એટલે કહેવાનો આશય એવો છે, ગુણોમાં જુઓ, ગુણોના સાત્વિક અંશ જે છે એમાંથી અંતઃકરણ અને ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો બની, એ ગુણોના તામસ અંશમાંથી જ વાસ્તવમાં, અરે રજો અંશમાંથી જ પ્રાણ અને કર્મેન્દ્રિય બની, અને એ ગુણોના તમો અંશમાંથી જે છે વાસ્તવમાં આ પ્રકારે આ બધું જગત પર બન્યું છે, તમે જાણો છો એ બધું. એટલે કહેવાનો આશય છે જે ગુણો જે છે સત્વ રજસ તમસ એનો એવાનો તમો અંશ જે છે એમાંથી જગત બન્યું, રજસ અંશમાં જે છે એમાંથી વાસ્તવમાં આપણે મહાભૂતોના ગણીએ છીએ રીતે, પરંતુ આ રીતે સીધે સીધો ગુણોનો ગણી શકો, ગુણોમાંથી જ મહાભૂતો આવે છે, માટે મહાભૂતોમાં ગુણો હોય એટલે આપણે કંઈક મહાભૂતના સત્વ સાત્વિક અંશમાંથી, મહાભૂતના રાજસ અંશમાંથી, પણ સીધે સીધું ગુણોમાંથી કહી જ શકો, કારણ કે ગુણોમાંથી જ મહાભૂતો આવે છે. એટલે ગુણોમાં જે સત્વ રજસ તમસ છે એમાંથી તમો અંશમાંથી વાસ્તવમાં આપણે જે છે એમાંથી જગતની ઉત્પત્તિ થઈ, રજસ અંશમાંથી જ્ઞાની કર્મેન્દ્રિય અને પ્રાણ, અને સત્વ અંશમાંથી આપણે આ રીતે જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ વગેરેની ઉત્પત્તિ થઈ. અને આ રીતે બધી જ વસ્તુઓ ગુણાહ વર્તન તે ગુણોમાંથી જ ઉત્પન્ન થઈ છે. એટલે જે કંઈ અત્યારે આપણે અહીંયા જોઈએ છીએ અને જેના દ્વારા જોઈએ છીએ, જે કંઈ સાંભળીએ છીએ અને જેના દ્વારા સાંભળીએ છીએ, બધું ગુણોનું જ કાર્ય છે. અને અને ઇવન આપણે કોઈ વસ્તુને મતલબ જોઈએ અને સાંભળીએ તો બધું છે જ છે, એ સિવાય પણ જેનું અનુમાન તમે કરો, એ અનુમાન પણ વાસ્તવમાં કે કલ્પના પણ કરો, એ બધી જ વસ્તુઓ છે, બટ એ ગુણોનું જ કાર્ય છે. અને એ ગુણો સાથેનો વ્યવહાર હોય છે, જેમ કે આ ગુણોનું કાર્ય કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો પ્રાણ અંતઃકરણ શરીર તમે જાણો છો તમામ અંશમાંથી ઉત્પન્ન છે, એટલે આ પણ ત્રણેય ગુણો છે. એ ત્રણ ગુણોનો ત્રણ ગુણો માંથી બનેલા જગત સાથેનો વ્યવહાર હોય છે. ગુણા હા ગુણેશુ વર્તન્તે, ગુણો જે છે એ જ વાસ્તવમાં ગુણો સાથેનો વ્યવહાર હોય છે. ઇતિ મત્વા, વાસ્તવમાં એ આવું સ્પષ્ટ જાણવાને કારણે હું તો આત્મા છું, આ સર્વગુણોનો સાક્ષી છું, ગુણો મારા પ્રધ્યારોપિત છે વગેરે, માટે હું તો એમાં ક્યાંય ઇન્વોલ્વ થતો નથી, આ વસ્તુને સ્પષ્ટ રીતે જે જાણે છે. એ બધા ગુણો છે ત્યારે એનું છે પણ તમારા કારણે છે, ગુણો ભાસે છે એ તમારા કારણે ભાસે છે, પરંતુ છતાંય તમે પોતાને આ રીતે સચ્ચિદાનંદ નિર્ગુણ આત્મા રૂપે જાણતા હોવાને કારણે એનાથી જરાય પ્રભાવિત થતા નથી. આની વસ્તુ શાસ્ત્રમાં સ્પષ્ટપણે બતાવવામાં આવે છે. એટલે આવું જે દર્શન છે એમાં અવતિષ્ઠતી, આવું સ્પષ્ટ દર્શન ધરાવનાર આત્મા વિશેનું એ આ રીતે સ્પષ્ટ દર્શનમાં જે સ્થિત થયેલો છે એ અવતિષ્ઠતી એટલે એની અંદર સ્થિત થયેલો છે, નહીં ગતે અર્થાત એના પોતાના સ્વરૂપથી એ જરા પણ ચેલાયમાન થતો નથી. જ્યારે ગુણો આ રીતે પ્રવૃત્તિશીલ હોય, મનના ભાવો પ્રવૃત્તિશીલ હોય, ઇન્દ્રિયો પ્રવૃત્તિશીલ હોય, પ્રાણ પ્રવૃત્તિશીલ છે, શરીર પ્રવૃત્તિશીલ હોય,
આ બધું પ્રવૃત્તિશીલ જણાતું હોય છે તો આપણે જાણે છે કે આત્મા વાસ્તવની અંદર આ બધું ગુણોનો ખેલ છે, અને માટે એ જેવું પણ હોય એને ચલાવે, જેવું પણ હોય એ જાણે છે કે આ તો ગુણોનો પ્રભાવ છે અને બદલાયા કરતો હોય પાછો ગુણોની પ્રધાનતાને અનુસાર. આ રીતે આ વસ્તુ સમજાવવામાં આવે છે. હવે વધારે આગળ આપણે આવતી વખતે જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.